ભસ્મીભૂત થઈ રહ્યું છે બધું બીજું પિક્ચર જુઓ આ પિક્ચરમાં પણ જુઓ તમે ફાયર ઇઝ ધેર મેન આર થ્રોઈંગ વોટર ઓન ધ હાઉસ શું કરી રહ્યા છે હા આગ બુજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ જુઓ અંતર છે ઘરની ને એમની વચ્ચે કારણ કે શું થાય જલી જવાય ને તર આપણાથી થર્ડ પિક્ચર યસ લુક એટ ધ મેન હી ઇઝ ઓલ્સો આઉટસાઇડ ગ્રાઉન્ડમાં આવી ગયો છે આગ આખી લાગી ગઈ છે ઘરમાં તો હવે કહો કે આવી આગ ક્યારેક લાગી હોય તો આપણે શું કરવું જોઈએ સૌથી પહેલાંનું કામ આપણું શું છે ફાયર બ્રિગેડને ફોન કરવાનો પછી શું કરી શકાય સ્વિચ ઓફ કરી દેવાનું ઇલેક્ટ્રિસિટી શક્ય હોય તો સ્વિચ ઓફ કરી દેવાનું અને ત્રીજું સૌથી સહેલું કામ શું છે ધૂળ છે પાણી છે આ બધું થ્રો કરો ચાલો હવે બીજા કેટલાક પિક્ચર જોઈએ આ પિક્ચર ક્યાંનું છે આર્થ વેરી ગુડ લુક એટ ધ મેન એન્ડ બિલ્ડિંગ બિલ્ડિંગ સંપૂર્ણ પડી ગયું છે લોકો દૂર ભાગી રહ્યા છે નેક્સ્ટ લુક એટ ધીસ પિક્ચર ઓલ્સો ધ બિલ્ડિંગ ઇઝ કોલેપ્સ એન્ડ મેન આર આઉટસાઇડ દે આર ઇન ધ ગ્રાઉન્ડ હા ગ્રાઉન્ડમાં આવી ગયા છે ત્રીજું પિક્ચર જુઓ એ પણ અર્થક્વેકનું જ છે બિલ્ડિંગોમાં તિરાડ છે તૂટી ગયું છે ગાડીઓ ઉપર પડ્યું છે હવે ગાડી તો કોઈ લઈ ના શકે એટલે આપણે બહાર આવી ગયા છીએ વેરી ગુડ હવે આ ત્રણ પિક્ચર કે જેની અંદર અર્થક્વેક હતું જ્યારે ધરતીકંપ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ હા બિલ્ડિંગ હલે છે તો શું કરીએ આપણે દોડીને ગ્રાઉન્ડ ઉપર આવી જઈએ બાળકો વૃદ્ધ માણસ આપણા મમ્મી પપ્પા એને ઝડપથી મદદ કરીને આપણે ગ્રાઉન્ડમાં આવી જવું જોઈએ વેરી ગુડ ચલો હવે બીજા કેટલાક પિક્ચર જોઈએ લુક એટ ધીસ પિક્ચર યસ ધીસ ઇઝ અબાઉટ ફ્લડ યસ ધ વોટર ઇઝ ફ્લોઈંગ લુક એટ ધ નેક્સ્ટ પિક્ચર યસ વોટર ઇઝ એવરીવેર લોકો પોતાની જીવને બચાવી રહ્યા છે સામાન બચાવી રહ્યા છે એકબીજાને મદદ કરી રહ્યા છે તો હવે આવું ફ્લડ જ્યારે આવ્યું હોય ત્યારે શું કરવું જોઈએ આપણે હા ઊંચી જગ્યા કોઈ હોય કે સેફ કે જ્યાં આપણે પોતાના જીવને બચાવી શકીએ એવી જગ્યા ઉપર આપણે જતા રહેવું જોઈએ તો હવે એક્ટિવિટી ફાય ફરીથી જુઓ પેજ નંબર થર્ટી ફોર ઉપર યસ હવે તમને નીચે કેટલાક વાક્યો આપ્યા છે હા એ વાક્યો છે ફાયર અર્થક્વેક અને ફ્લડને રિલેટેડ છે આ પ્રકારની આફતો આપણા ઉપર આવે ત્યારે આપણે શું કરવું જોઈએ એના વાક્યો તમને આડા આવળા આપ્યા છે એક એક વાક્યને તમારે વાક્યપટ્ટી બનાવવાની છે અને વાક્યપટ્ટી બનાવી અને એને તમારા મિત્રના કટોરાની અંદર નાખવાની છે એટલે ત્રણ મિત્રો ઊભા થશે એક મિત્ર છે ફાયરનો કટોરો બનાવશે એક મિત્ર છે એ અર્થક્વેક નો કટોરો બનાવશે અને એક મિત્ર ફ્લડનો કટોરો બનાવશે પછી દરેક વિદ્યાર્થી પોતાની સમજ પ્રમાણે દરેક વાક્યને યોગ્ય કટોરાની અંદર નાખી દેશે હવે આ આઠ વાક્યો આપણે દ્વારા ફરતી જોઈશું અને તમારે નક્કી કરવાનું છે કે આ વાક્ય કયા ડિઝાસ્ટર સાથે રિલેટેડ છે ઓકે પ્રિપેર્ડ રેડી પહેલું વાક્ય છે રન ઇન ટુ એન ઓપન ગ્રાઉન્ડ ચલો નક્કી કરો કયા આ વાક્ય છે કયા ડિઝાસ્ટર સાથે રિલેટેડ છે વેરી ગુડ આ વાક્ય છે સાથે રિલેટેડ છે છે વેરી ગુડ ફાયર લખ્યું તો અહીંયા ફાયરમાં પણ સાચું છે ખોટું નથી આગ લાગે ત્યારે આપણે ગ્રાઉન્ડમાં જ ભાગવાનું હોય ઘરમાંથી આપણે બહાર જ આવી જઈએ છીએ તો આ જે વાક્ય છે અર્થ ક્વેક ફાયર ની અંદર જશે હવે તમારે નક્કી કરવું પડશે ને કે તમારી પાસે વાક્ય એક છે વાક્ય પટ્ટી એક જ છે નાખવી કયા બાઉલ તો તમને જે યોગ્ય લાગે એ બાઉલમાં નાખી શકો છો એ અર્થક્વેક માં નાખો ફાયરમાં નાખો કે ફ્લડમાં નાખો બીજું વાક્ય છે સ્ટેન ટ્રીઝ ઓર ઓન રૂપ્સ ઓર ઓન હાયર એરિયાઝ ચલો ડિસાઇડ કરો કયા ડિઝાસ્ટર સાથે જશે આ વેરી ગુડ આ વાક્ય છે એ ફ્લડ સાથે જશે શા માટે પાણીનો વહાવ હોય આપણે તણાઈ જઈએ પણ જો ઝાડ ઊંચું હોય એના ઉપર આપણે જતા રહીએ કે કોઈ રૂફ હોય અથવા કોઈ ઊંચી જગ્યા હોય ત્યાં જો આપણે જતા રહીએ તો આપણે આપણા જીવને બચાવી શકીએ છીએ વેરી ગુડ તો હવે ફ્લટ ના બાઉલમાં મૂકી દો ત્રીજું વાક્ય જોઈએ હવે ત્રીજું વાક્ય છે ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ કયા ડિઝાસ્ટર સાથે જશે આ વેરી ગુડ અર્થક્વેક હા ફાયર પણ હા ફ્લડ પણ વાહ વેરી ગુડ ત્રણેયમાં આપણે ધ્યાન રાખવાનું છે આપણે બાળકોનું ધ્યાન રાખવાનું છે ને એલ્ડર્સનું ધ્યાન રાખવાનું છે વેરી ગુડ આ જે બાબત છે આ વાક્ય છે ત્રણેય ડિઝાસ્ટરની અંદર જશે કારણ કે ફ્લડમાં પણ બાળકો પોતાનું ધ્યાન ન રાખી શકે એ આપણે મોટા વડીલો છે એ પણ દોડી ના શકે કે ક્યાંય ચડી ના શકે પછી અર્થ અંદર ગ્રાઉન્ડમાં જવાનું છે તો દોડી ના શકે ફાયર લાગે ત્યારે પણ બહાર આવવાનું છે તો એ પણ ના કરી શકે તો આ જે વાક્ય છે એ ત્રણેય ડિઝાસ્ટરની અંદર જશે હવે તમારે નક્કી કરવું પડશે ને કે તમારી પાસે વાક્ય એક છે વાક્ય પટ્ટી એક જ છે નાખવી કયા બાઉલ તો તમને જે યોગ્ય લાગે એ બાઉલમાં નાખી શકો છો એ અર્થક્વેકમાં નાખો ફાયરમાં નાખો કે ફ્લડમાં નાખો બરોબર છે ચાલો હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ હા ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ છે થ્રો વોટર ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ હા માં જશે ફાયર વેરી ગુડ કારણ કે આગ લાગી રહી છે તો આગને બુજાવવા માટે જે જરૂરી છે એ વસ્તુ શું છે વોટર સેન્ડ ઓર ડસ્ટ પરંતુ જોજો પાછું બાજુમાં જઈને નહીં કરવાનું એ અંતર રાખવાનું તો જ એ આપણે પોતાની જાતને પણ બચાવી શકીએ તો હવે ફાયર ફાયરના માહોલમાં મૂકી દો નેક્સ્ટ છે ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીઝ ઇલેક્ટ્રિક પોલ્સ આવશે આ બરોબર પ્રયત્ન કરો વેરી ગુડ આર્થક્વેક શા માટે આવું થાય તો કે ગુડક્ક ની અંદર ધરતી ધ્રુજે છે હવે ધરતી ધ્રુજે અને જો ઝાડની નીચે આપણે ઊભા હોય અને એની ડાળી કે આખું ઝાડ પડે તો આપણું શું થાય રામ રમી જાય હા સાચી વાત છે આપણે આપણો જીવ બચાવવાનો છે ઇલેક્ટ્રિક પોલ ઇલેક્ટ્રિસિટી ચાલુ હોય એમાં તો કોઈને ખબર ના હોય કે ભાઈ સ્વિચ બંધ કરીએ તો એની નીચે ઉભા હોય અને પોલ પડે તો આપણને શોર્ટ લાગે અને એમાં પણ મૃત્યુ થઈ શકે તો અર્વેક ની અંદર આપણે છે આ બંને વસ્તુની નીચે ક્યારેય ઉભા રહેવું જોઈએ નહીં વેરી ગુડ તો હવે અર્કવેક ના બાઉલમાં મૂકી દો નેક્સ્ટ સેન્ટેન્સ કોલ ધ ફાયર બ્રિગેડ બહુ જ સરળ છે આમાં તો તમને આન્સર જ આપી દીધો છે કંઈ કરવાનું જ નથી કારણ કે ત્રણ ડિઝાસ્ટર છે અને ત્રણ ડિઝાસ્ટરમાં એક ડિઝાસ્ટર છે એ કયું છે ફાયર તો ઓબ્વિયસ છે ફાયર બ્રિગેડ ને આપણે બોલાવવું રિલેટેડ છે સરસ તો હવે ફાયર બાઉલમાં મૂકી દો નેક્સ્ટ સેન્ટેન્સ હવે જોઈએ ઓકે નેક્સ્ટ સેન્ટેન્સ છે ડુ નોટ યુઝ સ્ટેર્સ આપણે એનો ઉપયોગ નથી કરવાનો હવે કયા સમયે આપણે ના કરીએ વિચાર કરો કે કયા આપણે આ ઉપયોગ કરીએ વેરી છે છે આન્સર સાચો શું આવશે અર્થ હા ભગથીયાઓનો ઉપયોગ કરીએ તો બિલ્ડિંગ ઝડપથી પડી જાય દતાઈ જઈએ આપણે એટલે ધ્યાન રાખવાનું છે સ્ટેસનો ઉપયોગ આપણે કરવાનો નથી તો અર્થક્વિક ના બાઉલમાં મૂકી દો આગળનું વાક્ય જોઈએ હવે ચલો સેન્ટેન્સ છે સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી વાક્ય છે આ હા આન્સર છે અર્થ વેરી ગુડ બધાના મોટા ભાગના આન્સર સાચા પડ્યા છે બરોબર ને

તો આ બધા ફૂલો જુદા જુદા હવે આપણે એક્ટિવિટીની અંદર પેજ નંબર થર્ટી ફોર પર જુઓ હા હવે અહીંયા તમને જુદા જુદા ફ્લાવર્સને લગતા ફ્લાવર્સના નામ છે હા ઇંગ્લિશમાં આપેલા છે સ્પેલિંગ તમને જે આપ્યા છે ને એ બધા આડાાવળા થઈ ગયા છે જંબલ્ડ જેને કહેવાય ક્રમમાં નથી બે લેટર તમને આપ્યા છે પહેલો લેટર અને છેલ્લો લેટર દરેકમાં તમને આપ્યા છે જોયું હા તો હવે જે પહેલો લેટર આપ્યો છે એ લેટરને ધ્યાનમાં રાખી અને છેલ્લા લેટરને ધ્યાનમાં રાખી ક્રમમાં ગોઠવી ફ્લાવરનું સાચું નામ શોધવાનું છે કરીએ આ એક્ટિવિટી રેડી છો બધા તો ચાલો એક્ટિવિટી સિક્સ પર જુઓ પહેલું તમને અહીંયા લેટર્સ આપ્યા છે જુઓ પી એ ઈ ટી E ઇ એસ હવે આ લેટર્સમાં તમને પહેલો લેટર એટલે કે એસ અને છેલ્લો લેટર એટલે કે એ આ બંને આપી દીધા છે વચ્ચેના બાકીના છ લેટર્સ તમારે કમ્પ્લીટ કરવાના છે જેના દ્વારા એક સરસ મજાના ફૂલનું નામ બની જશે ચલો કરો શરૂ કરો ચલો પહેલો લેટર કયો આવશે યસ એસ પછી આવશે સૌથી પહેલા ડબલ્યુ વેરી ગુડ ચલો નેક્સ્ટ લેટર કયો આવશે વેરી ગુડ એસ ડબલ્યુ ઇ હવે આગળ વધો વેરી ગુડ એસ ડબલ્યુ ઇ હવે આગળ કયો લેટર આવશે એસ ડબલ્યુ ઇ ટી સ્વીટ થઈ ગયું છે હવે બાકી એ થોડા જ લેટર બાકી છે બરોબર એસ ડબલ્યુ ડબલ ઇ ટી પી ચલો હવે એક લેટર શોધવાનો છે હવે તો બાકી એક રહ્યો છે એ તો આવડી જ જશે હા ચાલો આખો લેટર બની ગયો હવે એસ ડબલ્યુ ડબલ ઈ ટી પી ઈ એ તો ફ્લાવર કયું બન્યું આ સ્વીટ

વચ્ચે ફરીથી આપણે બાકીના છ લેટરને એવી રીતે ગોઠવવાના છે કે એક સરસ મજાનું ફ્લાવરનું એક બીજું નામ મળી જાય પહેલો લેટર કયો છે વેરી ગુડ એ આ તો લગભગ લગભગ બધાને ધીમે ધીમે ખબર પડી જશે કે કયો આ ફ્લાવર છે બીજો લેટર કયો છે આર વેરી ગુડ વેરી ગુડ સરસ એમ એ આર થયું છે ખ્યાલ આવે છે કંઈ કયું ફૂલ છે આગળ વધીએ એટલે ખબર પડી જશે ચલો હજી એક લેટર શોધી લઈએ આય વેરી ગુડ એમ એ આર આઈ મેરી હવે કયો હશે ખ્યાલ આવ્યો ચલો એક લેટર આગળ જોઈએ જી એમ એ આર આઈ જી મેરી જી ઓ વેરી ગુડ હવે તો ખ્યાલ આવી જ જોઈએ કે કયું ફ્લાવર છે આ એમ એ આર આઈ જી ઓ તમારે હવે એક જ લેટર છે છેલ્લો તો તમને આપી દીધો છે ડી ફ્લાવર છે મેરી ગોલ્ડ વેરી ગુડ હા જોઈ કેટલું સરસ ફ્લાવર છે ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે એને કમ્પ્લીટ કરીએ જે એમ

ખ્યાલ આવી ગયો હવે એમ વેરી ગુડ સરળ છે એક લેટર છેલ્લો હોય ગયો છેલ્લો તો તમને આપી દીધો છે ઈ તો બાકી કયો રહ્યો છે આમાં કે જે નથી આવ્યો હા એન નથી આવ્યો વેરી ગુડ તો એન મૂકી દીધો અને હવે શબ્દ પૂરો થઈ ગયો આપણે શું થયું જાસમીન વેરી ગુડ સરસ મજાનું ફૂલ છે ને આ હા છે ને સરસ ઇમેજ હા ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે લેટર નેક્સ્ટ ફ્લાવર નું નામ શોધીએ નેક્સ્ટ કયું છે એલ તો હવે નેક્સ્ટ લેટર છે એલ પછી ઓ હવે નેક્સ્ટ શોધવાનું છે આપણે એલ ઓ પછી આ તો બહુ જ જાણીતું છે યસ યુ તો હવે તો થઈ ગયું નામ કયું ફ્લાવર છે આ લોટસ લોટસ એટલે

નેક્સ્ટ લેટર શોધીએ કયો આવશે જી વેરી ગુડ એમ ઓ જી હવે એક જ ગોતવાનો છેલ્લો તો તમને આપ્યો છે એ તો કયો આવશે આર અને એ આવી ગયો છે એટલે કયું નામ થયું મોગરા આપણી સ્કૂલમાં પણ જોઈએ છીએ ઘરે પણ હોય છે દરેક જગ્યાએ આનું સરસ મજાનું ફ્લાવર જોવા મળે છે અને આની સુગંધ પણ કેટલી સરસ હોય છે હા જોઈને સરસ મજાના મોગરાના ફૂલ છે ચલો નેક્સ્ટ જોઈએ હવે આપણે કયું છે આ ડી એચ ડબલ એ આઈ એલ એટલે જ એક આગળ હિન્ટ આપી દીધી છે ડી પછી એ આવી દીધો છે ચલો એ હવે કયો આવશે લેટર વેરી ગુડ પ્રયત્ન કરો તમે હા એચ વેરી ગુડ ડી

જુઓ હા છે ને સરસ મજાનું ફ્લાવર ચાલો હવે આગળની ઇમેજ જોઈએ આવે અને આગળના લેટર પૂરા કરીએ નવું ફ્લાવર શોધીએ એલ એચ પી ચાલો પી અને એચ તો છે તમારે છેલ્લો લેટર પણ છે એક્સ તો હવે બે જ લેટર આગળ પાછા કરવાના છે શું આવશે ચલો પ્રયત્ન કરો એચ પછી એલ બરોબર પી એચ એલ કયો રહ્યો છેલ્લે ઓ અને એક્સ તો તમને આપ્યો જ છે તો કયું નામ થયું આ ફ્લાવરનું નામ છે ફ્લોક્સ હા આ પણ એવું જ સુંદર ફ્લાવર છે જોઈ કેવી સરસ ઇમેજ છે આનંદ આવ્યો ને તો હવે નેક્સ્ટ ફ્લાવરનું નામ શોધીએ આપણે બહુ બાકી નથી આવે થોડાક જ બાકી છે બે ચાલો એ એન એસ પી વાય આ થોડા અલગ અલગ ફ્લાવર છે એટલે તમને એક એક લેટર વધારે આપવામાં આવ્યો છે પી પછી કયો છે એ હવે બે જ લેટર શોધવાના છે કરો પ્રયત્ન થોડું અઘરું છે એમ ચાલો આજે એક હિન્ટ આપી દઈએ પી એ એન હવે તો એક જ લેટર રહ્યો વાય તો આપી દીધો છે અને છે છે નામ અલગ જ ફ્લાવર છે એની ઇમેજ જુઓ હા સુંદર મજાની ઇમેજ છે ને ફ્લાવર પણ અલગ જ છે ને નથી જોયું આવું હા ચલો હવે નેક્સ્ટ જોઈ લઈએ છેલ્લું b i s i h c u s ઓળઠવાના છે આને બચ્ચેના 6 લેટર્સ હવે તમારે શોધવાના છે એમાં એક તો આપી દીધું છે h i પછી નેક્સ્ટ છે b very good h i b નેક્સ્ટ લેટર હવે yes ફરીથી i હા એચઆઈ બી આઈ નેક્સ્ટ લેટર જુઓ તમે એસ વેરી ગુડ સી અને યુ નેક્સ્ટ લેટર છે એસ તો આ જે છે એ આપણે લેટર્સને એક ક્રમમાં ગોઠવ્યા છે અને એના દ્વારા આપણને ફ્લાવર્સના જુદા જુદા નામ પ્રાપ્ત થયા તો હવે આ એક્ટિવિટી દ્વારા તમને જુદા જુદા ફ્લાવર્સ અને એના નામ પ્રાપ્ત થયા મજા આવી ને બધાને નાઉ ઇટ્સ અ ટાઈમ ફોર ધ એક્ટિવિટી નંબર સિક્સ બી ધીસ એક્ટિવિટી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ આ એક્ટિવિટીમાં તમારે ધ્યાનથી પાર્ટ્સ ઓફ ટ્રીઝ ને ઓબ્ઝર્વ કરવાના છે તમે વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટબુક અને તમારી પેન્સિલ બરાબર એટેન્ટિવલી તમારી જોડે લઈને બેસો અને અહીંયાથી જે જે શબ્દ બોલાય એ શબ્દ તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને આ જે ક્રોસવર્ડનું બોક્સ છે ને એમાંથી શોધવાનો પ્રયત્ન કરવાનો છે જો આપેલા સમયમાં તમે ન શોધી શકો તો કંઈ વાંધો નહીં સ્ક્રીન ઉપર રેડ બોર્ડરથી તમને એ સ્પેલિંગ બતાવવામાં આવશે ઓકે સો લેટ સ્ટાર્ટ our activity number 6B. You have visited your school garden and seen different kinds of plants, shrubs and trees. This grid has the names of different parts of a tree. Look for these words bud, pod, leaf, steam, roots, thorns, branches, Flowers. Find as fast as. Find as fast as you can vertically, horizontally, and diagonally. The first word is B U D, bird. You can see the bird of rose on your screen. Yes. ખબર પડી ગઈ ને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બર્ડ એક્ઝેક્ટલી બર્ડ એટલે કળી વેરી ગુડ સી ધ સેકન્ડ વર્ડ પી ઓ ડી પોડ વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં તમારા ઘરની આજુબાજુ જો ગરમાળાનું વૃક્ષ હોય ગુલમહોરનું વૃક્ષ હોય તો તમે એની પેલી લાંબી લાંબી શિંગ જોઈ છે ને સરગવાની શિંગ જેવી લાંબી લાંબી જાડ્ડી જાડ્ડી એ જ્યારે સુકાઈ જાય ત્યારે એમાં કેવો અવાજ આવે છે દેટ ઇઝ કોલ્ડ પોડ પી ડી નાવ ઇટ્સ અ ટર્ન ઓફ લીફ એલ ઇ એફ યુ કેન સી ધ પિક્ચર ઓફ લીફ ઓન યોર સ્ક્રીન યસ વેરી ગુડ

on your screen yes very good you know the meaning of roots Vrukshana mulia very nice the next one is thorns t h r o n s see the picture on your screen yes kantalu khub kanta the next is branches. B R A N C H E S. Branches. Yes, exactly. See the picture very carefully. The last one is flowers. F L O

Sleep tight, wake up bright in the morning light. To do what's right with all your might, with all your might. The rain is raining all around, it falls on fields and trees. It rains on the umbrellas here and on the ships at sea. And on the ships at sea. Today's question Which one is not a flower? Option A, marigold. Option B, lotus. Option C, rose. Option D, Lemon. Choose your correct answer and send your response to this toll free number 6357399460.